नमस्ते बाड़को, धोरण त्रण हिंदी अंदर आपणे पाठ बे सुधी शीख्या हता। पाठ बीजो हतो आपणो गिनती, जे आपणे चित्र जोईने गणतरी करीने आपणे जे अंक हता ते लख्या हता, अने एक थी दस सुधीना अंक, एक से दस तक सुधीना अंक तमने मैं हिंदी में पण लखाव्या हता, अने एने गुजराती में पण लखवा तमने तमारी नोटनी अंदर आप्या हता। तो हवे आपणे आगळनो पाठ जोईशुं, पाठ नंबर त्रण, जेनी अंदर छे वर्णमाला का सचित्र परिचय, एटले के मूळाक्षरोनो सचित्र परिचय, जेमां आपणे पहेला आगळना पाठनी अंदर शीखी गया के जे स्वर अने जे व्यंजन हता एना विशे आपणे शीख्या हता। स्वर अने व्यंजन एना विशे आपणे जोयुं हतुं। हवेना जे प्रश्न पाठ त्रण छे तेनी अंदर जे वर्णमाला छे एनुं चित्र साथे चित्र आप्यो छे, तो सचित्र साथे आपणे परिचय मेळवशुं। जे पहेलुं आप्युं छे स्वर अने आप्या छे बीजा छे व्यंजन। तो अहीं वर्णमाला का सचित्र परिचय एटले के मूळाक्षरોનું સચિત્ર પરિચય। અહીં લખ્યું છે પઢો બોલો ઓર લિખો, વાંચો બોલો અને લખો। અહીં આપણે જે સ્વર આપ્યા છે એ સ્વરનો અક્ષરની સાથે એમનું ચિત્રને ચિત્ર સાથે આપણે એ વર્ણનો પરિચય મેળવવાનો છે। એટલે પહેલું છે કે અ, અ સે અનાર। તો અહીં તમને એક લીટી આપી છે, એ લીટીની અંદર તમારે જે અનાર શબ્દ છે અનાર શબ્દ તમારે લખવાનો। હવે અનાર એટલે શું થશે? દાડમ। તો મેં અહીં ગુજરાતીમાં પણ લખ્યું છે કે દાડમ। ત્યાર પછી છે અ સે અનાર, ત્યાર પછી આ સે આમ। અહીં આમનું ચિત્ર એટલે કે કેરીનું ચિત્ર આપ્યું છે, તો અહીં તમારે આમ લખવાનું। આમ એટલે શું થશે? કેરી। ઈ સે ઈમલી, ઈમલી એટલે શું થશે? આમલી, ઈમલી એટલે શું થશે? આમલી। તો અહીં તમારે ઈમલી લખવાનું, અહીં મેં ગુજરાતીમાં પણ લખ્યું છે આમલી। ત્યાર પછી છે ઈ સે ઈખ, ઈખ એટલે શું થશે? શેરડી। ત્યાર પછી ઉ, ઉ સે ઉલ્લુ, ઉલ્લુ એટલે શું થશે? ઘુવડ। ત્યાર પછી ઉ, ઉ સે ઉન, ઉન એટલે ઊન। રૂ, રૂ સે ઋષિ, ઋષિ એટલે ઋષિ। ત્યાર પછી એ, એ સે એડી, એડી એટલે એડી। એ સે એનક, એનક એટલે ચશ્મા, અહીં ચશ્માનું ચિત્ર આપ્યું છે। ઓ સે ઓખલી, ઓખલી એટલે ખાંડળી। ઓ સે ઓરત, ઓરત એટલે સ્ત્રી। અ સે અંગુર, અંગુર એટલે દ્રાક્ષ। અ સે નમઃ એટલે નમઃ, અહીં અ સે અહ લખવાનું તમારે, પરંતુ શું થાય? નમઃ, નમઃ। તો આ થયા સ્વર, જે સ્વર આપ્યા છે અ આ ઈ, ઈ ઉ, ઉ એ રુ, એ એ ઓ અવ અમ અહ। તો અહીં સ્વર આપ્યા છે એ સ્વરનું ચિત્ર સાથે આપણે પરિચય મેળવ્યો। તમારે તમારી ચોપડીની અંદર પ્રવેશિકાની અંદર તમારે મેં જેવી રીતના લખ્યું છે એવી રીતના તમારે લખી દેવાનું। ત્યાર પછી તમારે નોટબુકની અંદર અ સે અનાર, અનાર એટલે શું થાય? દાડમ। તો તમે લખી શકો તમારી નોટબુકની અંદર તમારું નામનું પાઠ, નામ પાઠનું નામ લખવાનું, વર્ણમાલા કા સચિત્ર પરિચય, ત્યાર પછી તમારે અ લખવાનું, તો અ સે અનાર, અનાર એટલે શું થશે? દાડમ। મેં ગુજરાતીમાં પણ લખ્યા છે, તમારે જોઈને તમારે નોટબુકની અંદર એકવાર સારા અક્ષરે લખી દેવાનું અ સે અનાર, અનાર એટલે દાડમ। એવી રીતના સ્વર જેટલા સ્વર આપ્યા છે એ સ્વરનું બધું તમારે હિન્દીમાં પણ લખવાનું અને ગુજરાતીમાં લખવાનું, તેમજ તમારી પ્રવેશિકાની અંદર ખાલી તમારે અનાર લખવાનું છે। નીચે મેં જે દાડમ ગુજરાતીમાં વર્ડ લખ્યા છે, શબ્દ લખ્યા છે, એ તમારે લખવાના નથી। ત્યારે અહીં મેં જે અનાર, આમ, ઈમલી, ઈખ, ઉલ્લુ, ઊન, ઋષિ, એળી, એનક,
ઓખલી, ઓરત, અંગૂર, અહ એવી રીતના લખ્યું છે. એવી રીતના તમારે ચોપડીની અંદર લખવાનું, પણ નોટની અંદર જે ઉપર મેં બતાવ્યું છે એવી રીતના નોટની અંદર તમારે એકવાર લખવાનું રહેશે. હવે આપણે જોઈશું વ્યંજન. તો વ્યંજનનો પણ આપણે સચિત્ર ચિત્ર સાથે પરિચય મેળવશું. તો અહીંયા આપ્યું છે ક, તો ક સે કમલ, કમલ એટલે કમળ. ખ સે ખરગોશ, ખરગોશ એટલે સસલું. ઘ સે ગણેશજી, ગણપતિ બાપા, જોયે ને તમે. હવે આપણે આવશે જ ગણેશજી, તો ગ સે ગણેશજી, ગણેશજી એટલે ગણેશજી. ઘ સે ઘડી, ઘડી એટલે ઘડિયાળ. ચ સે ચરખા, ચરખા એટલે રેટિયો. છ સે છત્રી, છત્રી એટલે છત્રી. જ સે જહાજ, જહાજ એટલે જહાજ. જ સે ઝંડા, ઝંડા એટલે ધ્વજ. જે આપણે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે આપણે ફરકાવીએ છીએ સ્કૂલની અંદર, અને સલામી આપીને આપણે જે શહીદ થયેલાઓને આપણે યાદ કરીએ છીએ. ટ સે ટમાટર, ટમાટર એટલે ટામેટું. ઠ સે ઠઠેરા, ઠઠેરા એટલે કંસારો. ડ સે ડમરું, ડમરું એટલે ડમરું. ઢ સે ઢકના, એટલે ઢકના એટલે ઢાંકણ. ત્યાર પછી ણ સે બાણ, બાણ એટલે બાણ. ત સે તલવાર, તલવાર એટલે તલવાર. થ સે થન, થન એટલે આંચળ. દ સે દવાત, દવાત એટલે સાહીનો ખડિયો. ધ સે ધનુષ, ધનુષ એટલે ધનુષ. ન સે નગાડા, નગાડા એટલે નગારું. પ સે પતંગ, પતંગ એટલે પતંગ. ફ સે ફલ, ફલ એટલે ફળ. બ સે બકરી, બકરી એટલે બકરી. ભ સે ભગત, ભગત એટલે ભગત. મ છે, મ સે મછલી, મછલી એટલે માછલી. ય સે યજ્ઞ, યજ્ઞ એટલે યજ્ઞ. ર સે રથ, રથ એટલે રથ. લ સે લડકી, લડકી એટલે છોકરી. વ સે વજન, વજન એટલે વજન. સ સે શરબત, શરબત એટલે શરબત. ષ સે ષટકોણ, ષટકોણ એટલે ષટકોણ. સ સે સપેરા, સપેરા એટલે મદારી. હ સે હલ, હલ એટલે હળ. ક્ષ સે ક્ષત્રિય, ક્ષત્રિય એટલે ક્ષત્રિય. જ્ઞ સે જ્ઞાની, જ્ઞાની એટલે જ્ઞાની. ત્ર સે ત્રિશુલ, ત્રિશુલ એટલે ત્રિશુલ. સ્ર સે શ્રવણ, શ્રવણ એટલે શ્રવણ. તો આ થયા ક થી સ્ર સુધીના વ્યંજન, જેને આપણે ચિત્ર સાથે પરિચય મેળવ્યું. તમારે પણ જેવી રીતના મેં લખ્યું છે વ્યંજન, એવી રીતના તમારે તમારી ચોપડીની અંદર લખવાના છે. ત્યાર પછી નોટની અંદર જેવી રીતના મેં તમને અહીં સ્વર લખવા માટે આપ્યા છે કે અ સે અનાર, અનાર એટલે ડાળક, એવી રીતના ક સે કમલ, કમલ એટલે કમળ. ખ સે ખટિયા, ખટિયા એટલે ખ સે ખરગોશ, ખરગોશ એટલે સસલું. ગ સે ગણેશજી, ગણેશજી એટલે ગણેશજી. એટલે હિન્દી શબ્દ પણ લખવાનો છે અને ગુજરાતી શબ્દો પણ તમારે અહીં ચોપડીની અંદર મેં લખેલા છે, હિન્દી પણ લખ્યા છે અને ગુજરાતીમાં પણ શબ્દો લખ્યા છે. એ જોઈને તમારે નોટની અંદર એકવાર સારા અક્ષરે સ્વર અને વ્યંજન બંને લખવાના રહેશે. ચોપડીની અંદર તમારે કમલ તો કમલ, ખરગોશ ખરગોશ, ગણેશજી ગણેશજી, ઘડી ઘડી, ચરખા ચરખા, છત્રી છત્રી, જહાજ જહાજ, ઝંડા ઝંડા, ટમાટર ટમાટર, ઠઠેરા ઠઠેરા, ડમરું ડમરું, ઢકના ઢકના, એવી રીતના મેં લખ્યા છે એવી રીતના લખવાના. પછાડી પણ એકવાર જોઈ લેજો. બાણ તો બાણ, તલવાર તલવાર, થન થન, તમને લીટી આપી છે એની અંદર હિન્દી શબ્દ તમારે સારા અક્ષરે જોઈને લખવાનું રહેશે. ગુજરાતી મેં લખ્યા છે શબ્દ, એ ગુજરાતી તમારે લખવાના નથી, એ તમારે શેની અંદર લખવાના, નોટની અંદર લખવાના રહેશે. દવાત દવાત, ધનુષ ધનુષ, ન તો નગાડા તો નગાડા, પ તો પતંગ તો પતંગ, ફ
તો ફલ, તો ફલ. બ તો બકરી, તો બકરી. ભ તો ભગત, તો ભગત. મ મછલી, મછલી. ય યજ્ઞ, યજ્ઞ. ર તો રથ, તો રથ. લ લડકી, તો લડકી. વજન, તો વજન. શ તો શરબત, તો શરબત. શ ષટકોણ, તો ષટકોણ. સ તો સપેરા, તો સપેરા. હ તો હલ, તો હલ. ક્ષ ક્ષત્રિય, તો ક્ષત્રિય. જ્ઞ જ્ઞાની, તો જ્ઞાની. ત્ર તો ત્રિશુલ, તો ત્રિશુલ. ને શ્ર તો શ્રવણ, તો શ્રવણ. જેવી રીતના મેં હિન્દી શબ્દો લખ્યા છે લીટીની અંદર, એવી રીતના તમારે હિન્દી શબ્દો લીટીમાં લખવાના રહેશે. ગુજરાતી લખ્યા છે એ ગુજરાતી તમારે લખવાના નથી, એ તમારે નોટની અંદર એકવાર લખવાનું. જેવી રીતના સ્વ તમે લખી બતાવ્યા કે અ સે અનાર, તો અનાર એટલે ડાળમ. તો એવી રીતના લખવાનું કે ક સે કમલ, કમલ એટલે કમળ. આવી રીતના લખવાનું રહેશે. વ્યંજન બધા જ તમારે નોટની અંદર એકવાર લખવાના. સ્વર પણ તમારે બધા જ એકવાર નોટની અંદર સારા અક્ષરે લખવાના. પહેલાં સ્વર લખવાના અને પછી તમારે વ્યંજન લખવાના રહેશે. નવું પાનું, નવા પાના પર પાઠ નંબર 3 વર્ણમાલાકા સચિત્ર પરિચય, મૂળાક્ષરોનું સચિત્ર પરિચય એવું હેડિંગ મારીને પછી સારા અક્ષરે એકવાર નોટની અંદર તમારે લખવાનું રહેશે. હવે ત્યાર પછી આપણે એનું શું જોઈશું, સ્વાધ્યાય જોઈશું. તો સ્વાધ્યાયની અંદર આપણે જે આગળ પહેલા પાઠની અંદર શીખી ગયા તેવી રીતના જ અહીં સ્વાધ્યાય કરવાનું છે. તો લખ્યું છે કે સ્વાધ્યાય વર્ણમાલા લીખો, મૂળાક્ષરો લખો. અહીં સ્વર આપ્યા છે અને વ્યંજન આપ્યા છે. તો આપણે સ્વર આવડે જ છે, તો આપણે જોવા વગર આપણે લખી શકીએ કે અ આ ઈ ઈ ઉ ઉ રુ એ એ ઓ ઔ અમ અહ એ આપણા સ્વર થયા છે. જો તમને નહીં આવડતા હોય તો આગળ જોઈને તમે અંદર સ્વાધ્યાય તમારે ચોપડીની અંદર કરવાનું રહેશે. ત્યાર પછી વ્યંજન. તો વ્યંજન પણ કથી તમારે સ્ર સુધીનું આગળ જોઈને તમે લખી શકો. અહીં તમને આ રહ્યા જે પાના નંબર 4 અંદર આપ્યું છે કે સ્વર અને વ્યંજન, તો અહીંથી પણ જોઈને તમે અહીં સ્વાધ્યાય કરી શકો. અથવા તો અહીં જે ચિત્ર આપ્યા છે એ ચિત્ર જોઈને પણ તમે અહીં તમારે વ્યંજન તમે લખી શકો છો. ક ખ ગ ગ ટ ચ છ જ જ જ ટ ઠ ડ ઢ ણ ટ થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ શ સ હ ક્ષ ન ત્ર શ. તો અહીં સ્વાધ્યાય સારા અક્ષર તમારે ચોપડીની અંદર લખવાનું રહેશે. તો અહીં પાઠ આપણો 3 પૂરો થાય છે. જે તમને નોટની અંદર લખવા આપ્યું છે બાળકો, નોટની અંદર લખવાનું રહેશે.